માંડવી એપીએમસી ખાતે શાકભાજીના વેપારીઓ માટે બનાવાયેલી દુકાનોનું લોકાર્પણ કરાયું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિ સુધીના સૂત્રને સાર્થક કરવા સહકાર વિભાગ કાર્યરત છે. તેના ભાગરૂપે માંડવી ખાતે માંડવી એપીએમસી દ્વારા શાકભાજીના વેપારીઓ માટે રૂપિયા 44 લાખથી વધુના ખર્ચે બનાવાયેલી દુકાનોની ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવેના હસ્તે લોકાર્પણ કરાયું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે જણાવ્યું હતું કે માંડવી એપીએમસી માર્કેટમાં શાકભાજીના વેપારીઓ માટે 44 લાખથી વધુના ખર્ચે દુકાનો બનાવાઈ હતી, જેનું આજે લોકાર્પણ થયું છે, જ્યાં શાકભાજીના વેપારીઓ પોતાનો વ્યવસાય કરી શકશે. આ ઉપરાંત કેટલાક શાકભાજીના વેપારીઓ બાકી રહી ગયા છે, તેમને પણ ખૂબ ઝડપથી દુકાનો મળે તે માટેના પ્રયાસો ચાલુ છે. ધારાસભ્ય શ્રી દવેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સહકારથી સમૃદ્ધિ સુધીનું સૂત્ર અપાયું છે. આ સૂત્રને સાર્થક કરવા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આવેલ સરકારી સંસ્થાઓ ઉપરાંત એપીએમસી માર્કેટમાં વેપારીઓ માટે અનેક પ્રકારની સુવિધા ઊભી કરાઈ રહી છે. તેમણે માંડવી વિસ્તારમાં શાકભાજીની ખેતી કરનાર ખેડૂતોને હવે એપીએમસીમાં શાકભાજીના હોલસેલ વેપારીઓનો સંપર્ક કરવા ભારપૂર્વક જણાવ્યું. તેમણે સહકારથી સમૃદ્ધિ આ સૂત્રને સાર્થક કરવા કિસાનો, વેપારીઓ અને સૌને આગળ આવવા અપીલ કરતા જણાવ્યું હતું કે માંડવી એપીએમસીની અંદર શાકભાજીના વેપારીઓ માટે આજે નવી દુકાનોનું લોકાર્પણ કર્યું છે અને એ લોકાર્પણ 44 લાખથી વધારે રકમનું ખર્ચ એપીએમસી દ્વારા કરવામાં આવેલો છે. જે શાકભાજીના વેપારીઓ બહાર ખુલ્લામાં બેસીને વેપાર કરતા હતા, એમને આજે અહીંયા સ્થાન મળ્યું છે તો એ પોતાનો વ્યવસાય કરી શકશે. કેટલાક વેપારીઓ બાકી રહી ગયા છે, એમના માટે પણ વ્યવસ્થા બીજી એપીએમસી કરી અને ગોઠવવાની તૈયારીમાં છે. તો અહીં સહકારથી સમૃદ્ધિ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સૌ પ્રથમ વખત સહકાર વિભાગ શરૂ થયો અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં સહકાર વિભાગ જે શરૂ થયો છે, એ સહકાર વિભાગ પ્રથમ વખત સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે એ ફળફૂટ આપી રહ્યા છે. એના ધીમે ધીમે આવનારા દિવસોમાં વધારે ફળો એના પ્રાપ્ત થશે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ. તો આ માંડવી એપીએમસીના માધ્યમથી અને આપના માધ્યમથી હું સૌ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે આપ એપીએમસીના ઉપયોગ કરીને વધુને વધુ લાભ લો એવી શુભેચ્છા પાઠવું. કેશુભાઈ પારસિયા, એપીએમસી માંડવીના ચેરમેન તરીકે અત્યારે હું જવાબદારી સંભાળું છું. હું એપીએમસીમાં આ ત્રીજી ટર્મથી ડાયરેક્ટર છું અને આ ખેડૂતોની સંસ્થામાં જે કૃતિ કર્યો છે એ કર્યોને અહીં સાથે ટીમ સાથે રહી અને એમાં પ્રથમ શાકભાજીની વેપારીઓ છે એને થોડું મુશ્કેલી હતી, ખુલ્લામાં ધંધો કરતા હતા, તો એવા ગ્રુપને અમે 14 દુકાનો અહીં અમે 5.5 લાખ રૂપિયામાં કમ્પ્લીટ કરીને આપેલી છે અને આ ટોટલ ખર્ચ એપીએમસીનો અમે જાહેરાત આપી અને જે એજન્સીઓથી ફિક્સ કર્યું છે એ લગભગ જીએસટી સાથે 43 લાખને ઉપરમાં આનો ટોટલી ખર્ચ થાય છે અને એની અમે 14 દુકાનો અમે 1 દુકાન 5,50,000 આપી છે. તો આ રીતે દુકાન માલિકોને પણ જે ખુલ્લામાં ધંધો કરતા હતા એ લોકોને ખૂબ સારી દુકાન અને આગળના ભાગમાં 10 થી 12 ફૂટનો એવો સેજ એટલે સરસ મજાની વ્યવસ્થા થશે અને આગળના ભાગમાં પણ ખુલ્લી જગ્યા છે એટલે સારી રીતે ધંધો કરી શકશે અને સાથે સાથે આ સંસ્થાને એમાંથી જે કાંઈ નફો થશે અને આ દુકાનોનું ભાડું આવશે એટલે મંથલી લગભગ 25,000 જેવો સંસ્થાને પણ આમાંથી આવક ઊભી થશે. કારણ કે વર્તમાન સમયમાં જે નવા કાયદા મુજબ સેસ બંધ થવાથી કારણે એ એપીએમસીનો જે ખર્ચનું ભારણ છે એ ભારણ કેમ ઘટાડી અને બીજા આવકના સ્ત્રોત કેમ ઊભા કરીએ એના ભાગરૂપે આ અમે કર્યું છે. આગામી સમયમાં પણ જે બીજા વેપારીઓ જેટલા બાકી રહ્યા છે એ વેપારીઓને પણ અમારી પાસે જે જગ્યા છે એ જગ્યાને અનુરૂપ અમે વધુ સારી સગવડતા મળે, ખેડૂતો પોતાના શાકભાજી સીધા અહીં એ તો આવી શકે અને માંડવી નગર અને માંડવી તાલુકાના લોકોને જે શાકભાજીના ફેરિયા હોય કે ફૂડના ફેરિયા હોય એને અહીંથી જ વ્યાજબી દામે અને વ્યવસ્થાથી મળે એવો અમારી આ સંસ્થાનો પ્રયાસ છે અને આ પ્રયાસના ભાગરૂપે આજે આ પહેલું સોપાન અમે અહીં કર્યું છે. આગામી સમયની અંદર જે ગસ્તીસા વિસ્તાર જેમ ધારાસભ્યે કીધું
કે ફૂડનો વિસ્તાર છે, તો આ વિસ્તારમાં પણ સમાસે જ્યારે જમીન ઘણા સમય પહેલાં દીધી છે, ત્યારે ધારાસભ્ય ડાયરેક્ટર હતા, તો આ જગ્યાને પણ અમે આવનારા વિકાસનું એના માટેના પણ પ્લાનિંગ નકશાઓ કાચા તૈયાર થયા છે એન્જિનિયર માટે, તો એમાં પણ આવનારા સમયમાં એ વિસ્તારને અનુરૂપ લાગે એવી અમે શાકભાજી ફળ ફ્રૂટ માટે એનું રાઇટિંગ ચેમ્બર હોય, કોલ્ડ સ્ટોરેજ હોય કે પેકિંગ માટેનું રેડિંગ કરીને પેકિંગનું હોય, આવી વ્યવસ્થાઓ પણ અમે સૌ સાથે મળી અને આ ધારાસભ્યના અને સરકારશ્રીના સહકારથી આગળ વધશું એવી આપ સૌની અભ્યર્થના વ્યક્ત કરું છું. આજના કાર્યક્રમથી દુકાનનું ઉદ્ઘાટન કરી અને આવનારા સમયમાં જે આ વેપારીઓ દુકાન છે એ દુકાનમાં સારો ધંધો કરે, પોતે પણ કમાય અને આ સંસ્થાને પણ ઉપયોગી બને અને લોકોને સારી સેવા આપે એ જ અભ્યર્થના સાથે. આજના કાર્યક્રમમાં અમારા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ એ દાંતની ટ્રીટમેન્ટ કરાવવાના કારણે એમને ડૉક્ટરે બોલવાની ના પાડી હતી એટલે એ ઉપસ્થિત નથી રહી શક્યા. આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય આજના કાર્યક્રમમાં ઉદઘાટન કરતા હતા, એમને પૂર્વ સમય આપી અમને ખૂબ શુભેચ્છા આપી અને આખા કાર્યક્રમને હાજરી આપી છે. એમનો તેના પણ આ સંસ્થા સાથે ખૂબ ગર્વભર રહ્યો છે અને અમને પૂરેપૂરો સહકાર આપી રહ્યા છે. આવનારા સમયમાં પણ એને હજી સમાર્થે જાત અને અહીંયા માટે જે કાંઈ જરૂરી કાર્યો ખૂટી હશે એમાં અમારી સાથે સંબંધિત થઈ અને પૂરો સહકાર આપવાની અમને એમને ખાતરી આપી છે. આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ, મેન્યુફેક્ચરિંગ શોરૂમ, હોલસેલ ભાવે રિટેલ, હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે. અમારે ત્યાંથી ગાર્મેન્ટ, બેગ, ફૂટવેર, જ્વેલરી, બેડશીટ, સાડી, શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે. ગિફ્ટ આર્ટિકલ્સ, અવનવા પ્રકારની શોપીસ, ગિફ્ટ આઇટમો. એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્યે આવેલ વિશ્વાસપાત્ર સ્થળ. સરનામું નોંધી લેશો, માંડવી ભુજ હાઈવે રોડ, VRTIની સામે સ્માર્ટ બજાર, રિલાયન્સ મોલની બાજુમાં માંડવી, કચ્છ. મોબાઈલ નંબર નોંધી લેશો, 7600515317, 9900415317. સંગાર ફાર્મ એન્ડ નર્સરી, અમારે ત્યાંથી દરેક જાતના ફળ, ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે. સરકાર માન્ય નર્સરી, એક વખત અવશ્ય મુલાકાત લેજો. સંપર્ક કરો શ્રી સંગાર શ્યામજીભાઈ, ગામ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો, નારાયણભાઈ એસ સંગાર, 9825418961, 9925603172. રામજીભાઈ આર સંગાર, 9106144384, 9909450515.